धन्यवाद विद्यार्थी मित्रों, श्री वशिष्ठ विद्यालय वावमा देसाई ने द्वारा धोरण 7 ना संस्कृत विषय नो अभ्यास करा छु। तो विद्यार्थी मित्रों, आज आपने चैप्टर नंबर 4 भाष्य योग એટલે કે રમૂજી ટૂચકાઓ નો અભ્યાસ કરીશું। બરાબર, રમૂજી ટૂચકાઓ એ જે ટૂચકાઓ જે હોય છે, ટૂચકા નાના હોય છે અને એ વાક્ય આપણે હાસ્ય ઉપજાવનારા હોય છે। બરાબર, આપણે સ્મિત ઉપજાવનારા ટૂચકાઓ હોય છે, તો આપણે એ ટૂચકાઓ આજે જોઈશું। તો પહેલા આપણે એનું પઠન કરી લઈએ। આપણે કહો ગ્રાહકો પ્રતિ એક યંત્રમ ક્રીણાતુ ગણયોગ્ય અસ્તિ। ગ્રાહક કહો તસ્ય કા વિશેષતા અસ્તિ। આપણે કહો વદતિ એક યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ। ગ્રાહક કહો વદતિ તરહી विद्यार्थी
તમે એકલાસ કરો છો આ બધી ભૂલો જે છે તમારી ગણકામમાં એ ભૂલો પણ તમે બધી એકલાસ કરો છો છાત્રવ પદ્ધતિ મહોદય એટલે કે છાત્ર એટલે વિદ્યાર્થી કહે છે મહોદય એટલે કે સાહેબ શિક્ષકને કહે છે સાહેબ એતે સર્વ દોષાઃ એતે સર્વ એટલે કે આ બધી ભૂલો અહમ એકવ એવમ ન કરોમિ અહમ એટલે કે હું એવમ ન કરોમિ કે હું એકલો જ કરતો નથી શિક્ષકે કીધું ને કે તારા ગુરુ કાર્યમાં ઘણી બધી ભૂલો છે તો વિદ્યાર્થી શું કહે છે કે સાહેબ આ બધી ભૂલ હું એકલો જ કરતો નથી ગૃહપાઠ લેખન એટલે ઘર કામના લેખનમાં મમ એટલે કે મારા પિતા અપિ એટલે કે મારા પિતા અપિ એટલે કે કોણ સહાય કામ કરો છે શું કહે છે કે ગૃહપાઠના લેખનમાં મારા પિતાજી કોણ મને મદદ કરે છે શિક્ષક કેસરીનો જુએ છે અને કહે છે કે તારા ઘરકામમાં તો ઘણી બધી ભૂલો છે બરાબર અને એ ભૂલો પણ તું એકલો જ કરે છે ક્લાસમાં બીજા કોઈ કરતું નથી ત્યારે વિદ્યાર્થી શું કહે છે કે સાહેબ આ બધી ભૂલો હું એકલો નથી કરતો ગૃહપાઠના લેખનમાં મારા પિતાજી પણ મારી મદદ કરે છે બરાબર એટલે જો નહીં પકડાઈ જાય છે બરાબર શિક્ષકે કીધું તો એ શું કરે છે એ સાચું બોલી રહી છે કે ગૃહપાઠના લેખનમાં મારા પિતાજી પણ મને મદદ કરી રહ્યા છે બરાબર છે તો આ બે આપણા રોજે રોજે પૂછતા આપણે જોયા હવે એમાંથી કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન એક દુકાનદારનું યંત્ર કેટલા ટકા કામનો ભાર ઓછો કરે છે દુકાનદારનું યંત્ર જે છે કેટલા ટકા કામનો ભાર ઓછો કરે છે તો દુકાનદારનું યંત્ર 50% કામનો ભાર ઓછો કરે છે બીજો પ્રશ્ન વિદ્યાર્થીના ઘરકામમાં કોણ મદદ કરે છે તો વિદ્યાર્થીના ઘરકામમાં પિતાજી મદદ કરે છે બરાબર શિક્ષકે પૂછ્યું હતું ને કે તારે ભૂલો છે તો ત્યારે વિદ્યાર્થીએ કીધું હતું કે હું એકલો નથી કરતો મારા પિતાજી પણ મદદ કરે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વેપારી કેટલા મશીન માંગે છે વેપારી કેટલા મશીન માંગે છે તો વેપારી બે મશીન માંગે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન કાર્યભારમ શબ્દનો અર્થ જણાવો તો કાર્યભારમ શબ્દનો અર્થ કામનો બોજો થાય છે ત્યાર પછી છે વિરોધી અર્થવાળા સંસ્કૃત શબ્દ લખો બરાબર વિરોધી અર્થવાળા સંસ્કૃત શબ્દ લખો એમાં પહેલું છે યોગ્ય તો શું થશે અયોગ્ય ત્યાર પછી બીજો શબ્દ છે દોષાહાર એટલે શું થાય ગુણાહાર ત્યાર પછી છે કૃપહ એટલે વિગ્રહ બરાબર પછી ચોથો છે અલ્પણ તો અનલ્પણ જોઈશું વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ